नमस्कार मित्रों, अंकित वाजा चैनल में हूँ आपनो स्वागत करूँ छू। आजनो वीडियो जे छे एमा आपणे वात करवाना छीए के जे महिलाओं प्रेग्नेंसी पछी पोताना शरीरनी चरबी पेटनी चरबी ओछी करवा मांगे छे, शरीर पहला जेवू एकदम सुव्यवस्थित बनावा मांगे छे, एना माटे छे। तो वीडियो ने शुरू करता पहला अपने चर्चा ने आग वधारीए ए पहला जो तमे चेनल ने सब्सक्राइब न करी हो तो पहला चेनल ने सब्सक्राइब कर लेजो अने मित्रों वीडियो ने छेल्ले सुधी जोजो जेथी करीने तमने संपूर्ण माहिती मिली सके। आ वीडियो नी अंदर हूँ तमने अलग अलग जातना 11 वस्तुओं विषे बात करीश के जेना लीधे तमे तमारा शरीरनी चरबी पेटनी चरबी ने ओछी करी सको। खास करीने जे महिलाओं जे छे એ પોતાના શરીરને વ્યવસ્થિત બનાવી શકે। પહેલો ઉપાય છે લીંબુના પાણીનો। તો મિત્રો આમાં શું કરવાનું છે કે લીંબુનું પાણી એન્ઝાઇમ્સ વધારે છે, આપણે શરીરની અંદર જે લિવર હોય છે એને ઝેર મુક્ત કરવા માટે લીંબુ પાણીનું સેવન કરવામાં જો આવે તો જે લિવર જે છે આપણું એ વ્યવસ્થિત રીતે પોતાનું કાર્ય જેમ પહેલાં કરતું હોય ને એ રીતે કરવા માંડે અને એને લીધે શરીરની ચરબી છે એ ઓગળવા લાગશે। તો જે લોકો લીંબુ પાણી જે લોકો સેવન કરી શકે એમ હોય તો એ લોકો આ ઉપાયનો ઉપયોગ કરી શકે છે અને પોતાનું શરીર પાછું હતું એવું એટલે કે વ્યવસ્થિત કરી શકશે। મિત્રો બીજો ઉપાય છે ફિશ ઓઇલ અથવા તો માછલી। ફિશના ઓઇલમાં DHA અને EPA એવા બે અલગ અલગ જાતના એસિડનો સમાવેશ થાય છે। વધારામાં બીજું એક એસિડ છે લિનોલેનિક એસિડનો પણ એમાં સમાવેશ થાય છે કે જે આપણા શરીરમાં જે ચરબી હોય છે એને તોડવામાં એ ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવે છે। તો જે લોકો ફિશ ઓઇલ અથવા તો માછલીના સેવનનો આગ્રહ રાખશે તો એ લોકો પણ જે આ ચરબીની સમસ્યાઓ આફ્ટર ડિલિવરી પછી જે લેડીઝો અનુભવ કરે છે તો એમાં એને રાહત મળશે। નેક્સ્ટ ત્રીજા ઉપાયની વાત કરું તો ત્રીજો ઉપાય છે આદુવાળી ચા। કુદરતી પાચન માટે આદુ ખૂબ જ આપણા શરીરને સહાયરૂપ થાય છે। જે લોકો આદુનું સેવન કરતા હોય છે એ લોકોના શરીરના તાપમાનનો વધારો થાય છે અને ચરબી ઓગાળવામાં અને ચરબીને બાળવામાં તે આદુવાળી ચા હોય એ ખૂબ જ મદદ કરે છે, જેને લીધે બેલી ફેટ આપણે ઘટાડી શકીએ છીએ। નેક્સ્ટ ચોથો ઉપાય છે કેનબરીનું જ્યુસ। મિત્રો કેનબરી મેલિક એસિડ, સાઇટ્રિક એસિડ અને ક્વિનિક એસિડ જેવા કાર્બનિક એસિડનું પ્રમાણ એમાં પૂરતા પ્રમાણમાં આપણે મળે છે જે કેનબરીનું જ્યુસ છે એની અંદર। તો જે વસ્તુ આપણા શરીરમાં પાચનની વાત કરીએ તો જે ચરબીનું પ્રમાણ છે બરાબર છે એને ઓછું કરવામાં મદદ કરે છે અને પાચન એન્ઝાઇમ તરીકે પણ એ કામ કરે છે કેનબરીનું જ્યુસ। પાંચમો ઉપાય છે ચિયા સીડ્સ। હવે જે લોકો માછલીનું સેવન નથી કરી શકતા, માછલીના તેલનું સેવન નથી કરી શકતા, એ લોકોએ પોતાના આહારમાં ચિયા સીડ્સ જો ઉમેરે તો જે ઉપર માછલીના ઉપાયની વાત કરી કે માછલીના તેલના ઉપાયની વાત કરી એની બદલે ચિયા સીડ્સ છે એનો પણ ઉપયોગ કરી શકે છે પોતાના આહારની અંદર। છઠ્ઠો ઉપાય છે લસણ। લસણમાં એન્ટી મેદસ્વીતાનો ગુણધર્મ હોય છે કે જે પેટની ચરબી હોય એમાંથી છુટકારો મેળવવામાં આપણને મદદ કરે છે અને તે સિસ્ટાલિક ડાયસ્ટોલિક બ્લડ પ્રેશરને પણ ઘટાડે છે। તો લસણનું પણ આહારમાં તમારે ઉમેરો કરો તો પણ તમને ઘણો ફાયદો થશે ચરબી ઓગાળવા માટે। નેક્સ્ટ ઉપાયની વાત કરું, સાતમો ઉપાય છે તજ। તજ એ થર્મોજેનિક છે જે મેટાબોલિક સિમ્યુલેશન દ્વારા ગરમી ઉત્પન્ન કરે છે અને જે ગરમી ઉત્પન્ન થાય છે એ આપણા શરીરની ચરબીને ઓગાળવાનું કામ કરે છે। તો જે લોકો તજનું સેવન નથી કરતા તો એ લોકો જો પોતાના આહારમાં તજનો સમાવેશ કરશે તો પણ એને પોતાની ચરબી ઓગાળવામાં મદદ મળી રહેશે। નેક્સ્ટ આઠમો ઉપાય છે ડેડિલિયન ટી। ડેડિલિયન કુદરતી
मूत्रवर्धक दवा छे जे पेशाबना उत्पादन में वधारो करे छे अने तमारा लीवर ने कार्यक्षमता में पण वधारो करे छे। ते तमारा शरीर ना संग्रहित थयेला पाणी अने अन्य झेरी जे कई पण बेक्टेरिया के पदार्थ रहेला होय तेने बहार फेंकी दे छे। केना द्वारा? तो के मूत्र द्वारा। नेक्स्ट नवमो उपाय छे भोलर मरचा। तीखा मरचा में कैप्सासिन होय छे, ते थर्मोजेनिक असरो धरावे छे, ते शरीर में गर्मी उत्पन्न करवानु काम करे छे अने गर्मी में वधारो पण करे छे अने जेथी ते वधु ऊर्जा अने कैलरी पण वापरे छे। तो जमती समय भोलर मरचानो उपयोग पण शरीर की चरबी ओछी करवामां आपणे सहायरूप बने छे। दसमो उपाय छे बदाम। तो बदामनी अंदर मोनो अनसेच्युरेटेड अने पोली अनसेच्युरेटेडनो समावेश थयेलो होय छे, जेने सादी भाषामां तंदुरस्त चरबी पण कहेवाय। तो आ जे चरबी छे ए तमने खूब वधारे खावाथी अटकाववामां मदद करे छे। जो तमे आ बदामनो सेवन करशो ने तो तमने झाझी भूख लागशे नहीं अने तमने पेट भरेलू लागशे। तो आ बदामनो सेवन करशो तो पण तमे तमारू पेटनी चरबी ने कंट्रोल में लावी सकशो। छेल्लू अने 11मो छे टामेटा। तो टामेटानी अंदर जे गुणधर्मो रहेला छे, जे एसिडनो समावेश थयेलो छे, ते आपणा शरीरनी पेटनी चरबीने ओगाड़वामां अने घटाड़वामां खूब मदद करे छे। तो टामेटानो उपयोग तमे सलाड तरीके अने सब्जी जे कंई पण बनावता होय एमां पण तमे करी शकशो। तो मित्रों आ 11-11 नुस्खा मैं तमने जे जणावेला छे तेनो तमे उपयोग करजो अने जणावजो के कमेंट में तमने आ उपयोग में आवेलो छे के नथी आवेलो। अने तमारे बीजी कोई पण हेल्प नी जरूर होय तो कमेंट बॉक्स में तमारी प्रॉब्लम ने लखी अने सेंड करजो, अमे एना उपर तमने रिप्लाय अने एना उपर थी तमने मदद करवा माटेनो पूरो प्रयत्न करशुं। मने छेले सुधी सांभळवा बदल हूँ आप सबनो आभार मानू छूं।